એ પાવાગઢ બસ સ્ટેન્ડ માતાજીના દર્શન કરવા માટે બસમાં પણ તમે જઈ શકો છો, તમે છૂટા વાહનમાં પણ જઈ શકો છો, પોતાના વાહનમાં પણ જઈ શકો છો. પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી ગામ જવું પડે છે. માચી ગામથી 4.5 કિલોમીટર માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા પાર્કિંગની સુવિધા બહુ સરસ મજાની છે. બાઇક માટે 10 રૂપિયા તેમજ કાર માટે 20 રૂપિયા લેવામાં આવે છે. તમે જોઈ શકો છો. મહાકાળી માના દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા છે, તેમજ પગથિયા દ્વારા પણ દર્શન કરવા જતા હોય છે માણસો. પગથિયાની શરૂઆતમાં રેવા પંથ તરીકેનો ગેટ આવેલો છે અને જે દર્શન કરવા જતા હોય છે પગથિયા દ્વારા તેને રેવા પંથ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ સરસ મજાનું સૌંદર્ય છે, જ્યાં લોકો ફોટા પણ પાડતા હોય છે. ડુંગર સુધીનો જે નીચેનો રસ્તો આ દેખાઈ રહ્યો છે. લગભગ 800 જેટલા પગથિયા છે. સરદારો લોકો અહીંયા કંકુ શ્રીફળ તેમજ ચુંદડી બાંધીને તેની માનતા પૂરી કરતા હોય છે, તેમજ બાળકો માટેના રમકડા મૂર્તિ અને ચુંદડી એવું બધું આ પગથિયા ઉપર દુકાનો હોય છે ત્યાં મળતી હોય છે. મહાકાળીમાંના સરસ મજાના ફોટા હોય છે. સરદારો લોકો અહીંયા મહાકાળીમાંના ફોટા પણ ખરીદતા હોય છે. સરસ મજાનું સૌંદર્ય છે. અહીંયા લેપ જતી દેખાય છે. પહારવાળી વસ્તુ ગધેડા દ્વારા ઉપર પહોંચાડવામાં આવે છે. અહીંયા ચેતવણી આપેલી છે, જે ખીણ વિસ્તાર છે તેવું બોર્ડ મારેલું છે. ફરીવાર પણ લેપ જતી દેખાઈ રહી છે. લોકો વર્ષે વર્ષે માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે. અહીંયા રસ્તા ઉપર ઘણા મંદિરો પણ આવેલા છે. જૈન દેરાસર જેવા ઘણા મંદિરો આવેલા છે. મજાનું સૌંદર્ય દેખાય છે. પાવાગઢના ડુંગર ઉપર 2 તળાવ આવેલા છે, એક સાસવી તળાવ અને એક દૂધિયું તળાવ. તમે જોઈ રહ્યા છો તે સાસવી તળાવ છે, તેમાં સરદારો નાતા હોય છે. સાસ્ય તળાવનું સૌંદર્ય ઘણું સરસ મજાનું છે, આપ જોઈ રહ્યા છો. અહીંયા સરસ મજાના રમકડા મૂર્તિ તેમજ માતાજીના ફોટા મળતા હોય છે. તળ લોકો આ બધું ખરીદતા હોય છે. આ મૂર્તિ બહુ સરસ મજાની હોય છે, તમે જોઈ રહ્યા છો. આપણે સાસ્યું તળાવ જોયું, હવે આપણે દૂધિયું તળાવ જોઈશું. હવે આ દૂધિયું તળાવ આવી ગયું છે, જોઈ રહ્યા છો. આ દૂધિયું તળાવનું સૌંદર્ય પણ ઘણું સરસ મજાનું છે, તેમાં લોકો નાતા પણ હોય છે. જો સરસ મજાનું પાણી દેખાઈ રહ્યું છે. ભગવાન શ્રી રામના પુત્ર લવકુશને અહીંયા મોક્ષ મળ્યું એવું માનવામાં આવે છે, તેમજ સાધુ સંતોને અહીંયા મોક્ષ મળ્યું એવું માનવામાં આવે છે. સરદારો શિખા સોટાડી એની માનતા પૂરી કરતા હોય છે. ચુંદડી શ્રીફળ વધેરીને માનતા પૂરી કરતા હોય છે લોકો. આ જગ્યાએ કંકુ દ્વારા પણ એની માનતા પૂરી કરતા હોય છે. દેવી દેવતાની મૂર્તિઓ પગથિયા ઉપર આવેલી છે, કે આપ જોઈ રહ્યા છો. પગથિયા ઉપર દેવી દેવતાની મૂર્તિ હોય છે. પગથિયા ઉપર ભગવાન શંકર ભગવાનનું મંદિર આવેલું છે. સરદારો માતાજીના દર્શન કરવા માટે ધજા ચડાવતા હોય છે. અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે. પ્રસાદ માટેનું કાઉન્ટર છે. પહેલાં અહીંયા જૂનું મંદિર હતું, અત્યારે અહીંયા નવું મંદિર થઈ રહ્યું છે. સરસ મજાનું નવું મંદિર થાય છે. જ્યારે જૂનું મંદિર હતું ત્યારે અહીંયા લોકોને થોડી વાર ઊભું રહેવું હોય તો એટલી જગ્યા ન હતી. અત્યારે ઘણી બધી જગ્યા છે. નવું મંદિર બહુ સરસ મજાનું થાય છે. ફોટા પાડવા માટેનું સરસ મજાનું સૌંદર્ય છે. સામે દૂધિયું તળાવ દેખાય છે. તમે જોવો છો, જુઓ સામે દૂધિયું તળાવ છે.
અંદર મંદિરની અંદર ફોટા પાડવાની સખ્ત મનાઈ છે, એટલે હું અંદર વિડીયો શૂટિંગ કરી શકીશ નહીં કે ફોટા પાડી શકીશ નહીં. અહીંયા લિફ્ટની સુવિધા બહુ સરસ છે, 1 વેની ટિકિટ લેવી હોય તો પણ લઈ શકો છો.